નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના મદદનીશ અધ્યાપક આપ સૌને આવકારું છું તો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને બિનિયન વિદ્યાશાખાના બીજા વર્ષના મુખ્ય વિષય ગુજરાતીના પેપર પાંચમાં ગુજરાતી સાહિત્યના સ્વરૂપો જેમાં ટૂંકી વાર્તાના સ્વરૂપ અને ટૂંકી વાર્તાના લક્ષણો વિશે વિસ્તૃત સમજૂતી મેળવી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટૂંકી વાર્તાના ઉદ્ભવ અને ટૂંકી વાર્તાના વિકાસ વિશે વિસ્તૃત સમજૂતી મેળવીએ ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન કાળમાં એકથી વધુ સાહિત્ય પ્રકારો પશ્ચિમી સાહિત્યની પ્રેરણાથી આરંભાયા તેમાં નર્મદ યુગ જેને સુધારક યુગ કહેવામાં આવે છે તેમાં નિબંધ નવલકથા વિવેચન ઉર્મી કાવ્ય જેવા પ્રકારોમાં લેખકોએ જેવું કૌવત દાખવ્યું છે એવું ટૂંકી વાર્તામાં જોવા મળતું નથી એ આશ્ચર્ય ઉપજાવે એવી બાબત છે સુધારક યુગમાં જેને વાર્તા નામે ઓળખીએ છીએ એવી કૃતિઓનું ડોળિયું પશ્ચિમી ટૂંકી વાર્તાને નહીં પણ અર્વાચીન મધ્યકાલીન બૌદ્ધકથાઓ નીતિ કથાઓ અને લોકકથાઓને મળતું આવતું હતું તે જોતા નિબંધ નવલકથા વિવેચન અને નાટકની સરખામણીએ ટૂંકી વાર્તાનું સ્વરૂપ સુધારક યુગમાં ઠીક ઠીક મોડેથી આવેલું જણાય છે ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં વાર્તા તરીકે મળતી કૃતિઓમાં ઈસપ નીતિની કથાઓ અઢારસો અઠ્યાવીસમાં બાપુશાસ્ત્રી પંડ્યા પાસેથી પંચોપાખ્યાન તો અઢારસો અડતાલીસમાં ઉદયરામ ઈચ્છારામની ઈસબ નીતિની વાતો અને અઢારસો માં રણછોડદાસ ગિરધરદાસની વાર્તાઓનો સમાવેશ થાય છે કૃતિઓના શીર્ષક જ સૂચવે છે કે તેમની કૃતિઓ નીતિબોધક હતી વળી આ રૂપાંતરિત કૃતિઓના સમૂહ વચ્ચે કવિ દલપતરામ કૃત ગુજરાતી બાયડીઓની મુલાકાતનું વર્ણન અઢારસો છપ્પનમાં તેમજ તાર્કિક બોધ જેવી મૌલિક કૃતિઓની ચોપડીઓ માંડ મળે છે તાર્કિક વાર્તાઓ વાંચવાથી લોકોને બોધ મળે એવું પ્રયોજન કવિ દલપતરામે પોતે જ દર્શાવ્યું છે આમ સુધારક યુગમાં વાર્તાનામી કૃતિઓના બે મુખ્ય લક્ષણો મળે છે જેમાં એક રૂપાંતરિત વાર્તાઓ અને બીજું લક્ષણ મળે છે બોધક કૃતિઓ આ ઉપરાંત આપણે ત્રીજા લક્ષણને પણ નોંધી શકીએ કે આ ગાળાની કૃતિઓ મનોરંજન પ્રદાન અને જનમનરંજક પણ હતી જેમાં રણછોડભાઈ ઉદયરામ કૃત પ્રાસ્તાવિક કથા સમાજનો સમાવેશ કરી શકાય છે વાર્તાકારનો મુખ્ય હેતુ જ મનોરંજનનો હતો રણછોડરાય ઉદયરામે તો પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં જ જણાવ્યું છે કે અવકાશની વેળાએ આનંદ પામવા સારું લોકોને કોઈ પણ પ્રકારની ગમત જોઈએ છે પછી જેવું તેનું જ્ઞાન તેવું ગમત ફામવાનું સાધન તો દલપતરામે પણ તાર્કિક વાતોથી વાંચનારને બોધ થાય એવો ઉદ્દેશ રાખ્યાનું જણાવ્યું છે સુધારક યુગમાં બોધાત્મક અને મનોરંજકતાએ કલાત્મક વાર્તા ન પ્રગટવા દીધી કવિ નર્મદે પશ્ચિમી સાહિત્યના નિબંધ પ્રણય કવિતા વિવેચન જેવા પ્રકારોને ગુજરાતીમાં ઉતારવાનું સાહસ નવપ્રસ્થાન પણ કર્યું પણ પશ્ચિમી વાર્તા જે નર્મદના સમયમાં ઠીક ઠીક કાઠું કાઢી ચૂકી હતી તે ગુજરાતીમાં ઉતારવાનું કામ તેણે કેમ ન કર્યું તે પણ નવાઈ પમાડે એવી ઐતિહાસિક ઘટના છે ઇતિહાસમાં બનેલી ઘટનાઓની નોંધ તો લેવાય જ છે પણ આમ ન બનેલી ઘટનાઓ પણ નોંધને પાત્ર બની રહે છે અલબત્ત નર્મદે ગાથા રચવાનો વિચાર પ્રગટ કર્યો છે પણ ગાથા દ્વારા એના મનમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ કહે છે તેમ કાં તો પશ્ચિમી નવલકથા અથવા તો સંસ્કૃત સાહિત્યની અધ્યાયિકા કે કથાઓ રહેલી હતી તો વિદ્યાર્થી મિત્રો આ વાત જોઈએ આપણે સુધારક યુગની તો હવે આપણે પંડિત યુગની વાર્તા ટૂંકી વાર્તા વિશે અભ્યાસ કરીએ તો પંડિત યુગમાં યુનિવર્સિટીનું શિક્ષણ પામેલા સાહિત્યકારો આવ્યા છતાં ટૂંકી વાર્તા ક્ષેત્રે કોઈએ નોંધવું પડે એવું મહત્ત્વનું પ્રદાન નથી કર્યું એ હકીકત આશ્ચર્ય પમાડે તેવી છે કલાપી અને કાંત જેવા મુખ્યત્વે કવિતા લખનારા કવિઓ હતા તેમણે સંવાદો લખ્યા છે પણ વાર્તામાં ગતિ કરી નથી પંડિત યુગનું વાર્તા ખેડાણ જોવું હોય તો આપણે સ્ત્રીબોધ સાહિત્ય સુંદરી સુબોધ વાર્તાવારીધિ બુદ્ધિપ્રકાશ જ્ઞાન સુદાસ જેવા સામયિકોમાં જોઈ શકીએ છીએ પણ આ બધા સામયિકોમાં ઝડપી વાર્તાનામી કૃતિઓમાં પણ કલાત્મકતા અને મૌલિકતાની ખાસી ઉણપ વર્તાય છે રમણભાઈ નીલકંઠે લખેલી ભૂમિયાને દીધેલી ભૂલથાપ જે ઈસવીસન અઢારસો છન્નુંમાં સંવાદ અને વાર્તા તત્વોનું મિશ્રણ છે કલાત્મક ટૂંકી વાર્તાનો પ્રારંભ કંચનલાલ વાસુદેવ મહેતાએ મલિયાનીલ નામથી કરેલો કે જેમણે ગોવારણી આપવા માટે આ કાલ્પનિક રચના કરેલી છે વાર્તા લગભગ અડધાથી વધુ ભાગ સુધી બરાબર ગતિ કરે છે પણ મહાદેવના મંદિરમાં બધાને ભેગા કરીને જે ચર્ચા જોરો ગોઠવાયો છે તેમાં લેખકના વક્તવ્ય હેતુઓ સ્પષ્ટપણે કલાની આડે આવે એ રીતે દેખાઈ આવ્યા છે વાર્તામાં વિષય નવીન અને ગદ્ય ઘડાયેલો છે કેટલાક પાત્રોના મુખમાં મૂકેલી તળપદી વાણી પાત્રના વક્તવ્યને ઉઠાવ આપવામાં અસરકારક નીવડેલી છે પાત્રચિત્રણ પરત્વે પણ લેખકની નજર રહેલી છે આમ ટૂંકી વાર્તાના કેટલાક નોંધપાત્ર લક્ષણો આ કૃતિમાં જોવા મળે છે ખરા પણ આ વિધાન ડૉક્ટર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે આપેલું છે અગાઉ કેટલાક સામયિકોના નામ આપણે જે જોયા તેમાં પણ પ્રગટેલી કૃતિઓ વાર્તાનામી કૃતિઓ હોવા છતાં સાચા અર્થમાં વાર્તા બનતી ન હતી તે આપણે જોયું આ જ અનુસંધાનમાં સદીના એક સામયિકનો ઉલ્લેખ થવો જરૂરી છે તેના તંત્રી હતા હાજી મોહમ્મદ અલ્લા રખિયા આ વીસમી સદી સામયિકે ચિત્રલેખા અને વાર્તા કલાને આગળ લાવવામાં માદબર પ્રદાન કર્યું છે આગળ જોયું તેમ મલિયાનીલની ગોવાલની વાર્તા સૌ પ્રથમ વીસમી સદી નામના સામયિકમાં પ્રગટ થઈ હતી ધૂમકેતુ પૂર્વેના વાર્તા સાહિત્યમાં મલિયાનીલ ઉપરાંત રણજીતરામ મહેતા ધનસુખલાલ મહેતા મટુભાઈ કાટાવાળા વગેરેના નામો ઉલ્લેખનીય છે સમયાનુક્રમે આ કે દરેકની લાક્ષણિકતાઓ ટૂંકમાં તપાસીએ તો ઈસવીસન ઓગણીસો ચારમાં લખાયેલી રણજીતરામ વાવાભાઈ મહેતાની વાર્તા હીરાનો ઉલ્લેખ કરવો પડે તો ધનસુખલાલ મહેતા તેની ગુજરાતી સાહિત્યની પ્રથમ ટૂંકી વાર્તા ગણાવે છે પણ એને મૌલિક કહી શકાય એમ નથી કારણ કે એનું કથાવસ્તુ મેહારની લોકકથાને મળતું આવે છે તેમની વાર્તાઓ કશીક ભાવનાશીલતામાંથી સર્જાય છે એ જોતા ધૂમકેતુમાં જોવા મળતી ભાવનાશીલતાનું પુનર્સંધાન રણજીતરામમાં દેખાય છે એટલું જ નહીં પણ ધૂમકેતુમાં ક્યાંક ક્યાંક દેખાતી રણજીત રણજીતરામમાં પ્રચુર માત્રામાં દેખાય છે તો ધનસુખલાલ મહેતા હાસ્ય અને કરુણ બંને રસોનું નિરૂપણ હૃદય સ્પર્શી રીતિએ કરે છે તેમની વાર્તાઓનો મુખ્ય વિષય મધ્યમ વર્ગીય કુટુંબ જીવન છે હું અને સરલા બા બીજવર નમૂનો રવિવારની રજા જેવી કૃતિઓમાં મધ્યમવર્ગીય સમાજના ચિત્રો પ્રશ્નો અને લાગણીના સંઘર્ષો કૌવતપૂર્વક આલેખાયા છે તો ઓગણીસો અગિયારના અરસામાં મુનશીની વાર્તા પ્રગટ થઈ હતી તેમણે પણ ધનસુખલાલની શૈલીએ હળવી કૃતિઓ વધુ આપી છે જેમાં શામળ શાહનો વિવાહ મારી કામચલાઉ ધર્મપત્ની કટાક્ષ અને હાસ્ય અનુક્રમે માણી શકાય છે આ ઉપરાંત ઇન્દુલાલ યાજ્ઞિક બટુકભાઈ ઉમરવાડિયા મટુભાઈ કાંટાવાળા જેવા વાર્તાકારો પણ આ ગાળામાં આપણને મળે છે પણ તેમની કૃતિઓમાં ઉભડક પ્રસંગો અને પાત્રો તાલમેલિયાપણું તેમજ રમૂજી પરિસ્થિતિઓ જન્માવવા લેવાયેલા અતિરંજિતતાનો આશ્રય વગેરે તત્વો દેખા દે છે ટૂંકમાં યુગની વાર્તા ક્ષેત્રે આ મુજબના તારણ આપણે મેળવી શકીએ છીએ જે તારણમાં પહેલું તારણ મળે છે મોટે ભાગે અનુવાદિત રૂપાંતરિત કૃતિઓ વધુ મળે છે તો પંડિત યુગમાં બીજું તારણ મળે છે કે તે વાર્તાઓ સામાજિક કૌટુંબિક અને મધ્યમ વર્ગીય સમસ્યાઓના ઉકેલ શોધવાના પ્રયત્નો એ યુગની વાર્તામાં થયેલા જણાય છે તો ત્રીજું તારણ આપણને એ મળે છે કે મનોરંજન માટે રમૂજી અને હળવી કૃતિઓ તરફ કેટલાક લેખકો વળ્યા હતા જ્યારે ચોથું તારણ એવું મળે છે કે હીરા અને ગોવાળની જેવી કૃતિઓમાં રોમાન્ટિક કથાવસ્તુ વડે વાર્તા લેખનના પ્રયત્નો થયા છે અને પાંચમું તારણ એ મળે છે કે વાર્તામાં મૌલિકતા કલાત્મકતાના અંશ વેરવિખર રીતે પડેલા અનુભવાય છે પણ સાધ્યાંત નકશીખ કલાત્મક અને મૌલિક દેખાતી કૃતિઓ જળતી નથી અને પંડિત યુગનું છેલ્લું તારણ આપણને એ મળે છે કે એ વાર્તાઓમાં બોધાત્મકતા ઘટે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પંડિત યુગની વાર્તાઓ વિશે થોડો અભ્યાસ કર્યો છે તો હવે આપણે ગાંધીયુગના પ્રમુખ સર્જકોની વાર્તાઓ વિશે જોઈએ તો જેમાં ગાંધીયુગ સાથે જ જોડાયેલું નામ એવું ધૂમકેતુ અને દ્વિરેફની આ વાર્તા રચના ઉપર દ્રષ્ટિપાત કરીએ તો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુના તણખામંડળ ભાગ એકનું પ્રકાશન ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં થયું છે વાર્તાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં તેઓ પ્રતિષ્ઠિત પણ થયા છે ધૂમકેતુની પ્રતિષ્ઠાના કેટલાક ચોક્કસ કારણો ગણાવી શકાય તેમ છે સૌ તો એ છે કે તેમની પૂર્વે જે વાર્તાકારો થયા તેમણે વાર્તાને બહુધા સાધન રૂપે જ પ્રયોજી હતી કોઈ કે રમૂજ નિષ્પન્ન કરવા કોઈ કે સામાજિક સમસ્યાઓ આલેખવા તો કોઈ કે પ્રણય સ્વપ્નોના નિરૂપણ માટે વાર્તાને ખીંટી બનાવી હતી પરિણામે લેખકને જે અભિપ્રેત હતું તે જ રૂપે કૃતિઓમાં આવ્યું છે વાર્તાકાર કૃતિનું સર્જન કરે ત્યારે તેના ચિત્તમાં કોઈક મુદ્દો તો હોય જ છે પણ એ મુદ્દો કથયિતવ્યની એટલે કે પાત્ર પ્રસંગ વાર્તાની ગતિમાં જે સ્વાભાવિકતા એકતા સિદ્ધ થવી જોઈએ તે થતી નહોતી તેથી વાર્તાના પાત્ર પ્રસંગ સંવાદ ગતિ વગેરે ઘટક તત્વો અને વાર્તાનું કથયિતવ્ય વેરવિખેર થઈ જતું હતું વળી બીજું દુષ્પરિણામ એ આવતું હતું કે વાર્તાના લેખકને જે કહેવાનું હોય તેનું અતિ સરળીકરણ વાર્તાલેખક પોતે થઈને જ કરી આપતો હતો વાર્તાકારની કૃતિમાં થતી રહેતી સતતની દખલ કૃતિને પ્રસ્તારી તેમજ છીછરી બનાવી દેતી હતી કૃતિના વિવિધ આંકડાઓનું વિશ્લેષણ કરવાનું ભાવક અને વિવેચકનું કામ વાર્તાકાર પોતે જ કરી આપતો હતો તેથી વાર્તા તેનો ઘણો ખરો પ્રભાવ ગુમાવી દેતી હતી અને ટિપ્પણી કે નિબંધ બનીને એ વાર્તાઓ રહી જતી હતી કૃતિ પોતે જ બોલે અને તે પણ સૂચનો યા સંકેતોની ભાષામાં એ વાત જ ધૂમકેતુ પૂર્વે જાણે કોઈને સમજાતી ન હતી ધ્વનિ અને વ્યંજનાનું મૂલ્ય કોઈના મનમાં વસ્યું ન હતું આ બધી મર્યાદાઓ સદભાગ્યે ધૂમકેતુને નડતી નથી તેમની વાર્તાઓ ચુસ્તબંધવાળી કલાત્મક પણ બની રહી છે તેનું કારણ વાર્તા કલામાં સંકેતાત્મકતા ધ્વનિ અને વસ્તુગ્રથનના તેમણે આત્મસાત કરેલા ખ્યાલો હતા ધૂમકેતુના વાર્તા કલા વિશેના મહત્ત્વના ખ્યાલો આ રીતે રજૂ કરી શકાય છે તો એમની વાર્તા વિશેના જે ખ્યાલો છે તેમાં પહેલું છે કલાની કૃતિ રંજનાર્થ હોય અને છતાં તેમાં ધ્વનિભર્યો હોય એવી વાર્તા રચાવી જોઈએ અને એમનું બીજું મહત્ત્વનું લક્ષણ કહી શકાય કે તેઓ વાર્તાને શું સમજે છે અથવા તો શું કહે છે તો કે જે વીજળીના ચમકારાની પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોસરવી નીકળી જાય અને બીજી જાજી લપછપ વિના અંગુલી નિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ખડી કરી કાઢે એ ટૂંકી વાર્તા આ મત ધૂમકેતુએ ટૂંકી વાર્તા વિશે બાંધ્યો છે જ્યારે નવલકથામાં જે કહેવાનું હોય તે કહી નાખે છે જ્યારે ટૂંકી વાર્તા કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ એટલે કે તણખો જ મૂકે છે વાર્તા કલા વિશેની સાચી સમજ ધૂમકેતુએ દાખવી તેનો પડઘો તેમની વાર્તાઓમાં પણ પડેલો જોઈ શકાય છે જોકે ધૂમકેતુ પાસે પણ દરેક વાર્તા માટે એક કથયિતવ્ય વાર્તા પૂર્વે જ હોય છે અને કથયિતવ્યને મૂર્ત કરવા ખાતર કૃતિનું સર્જન થતું હોય એ રીતની પૂર્વાપરતાનો સંભવ ટાળી શકાય નહીં લેખકને ચોક્કસપણે કશું કહેવાનું હોય એટલે કે કોઈક આશય કૃતિના સર્જન પૂર્વે લેખક ધરાવતો હોય અને તદ્દનુસાર કૃતિની રચના કરે એ ધૂમકેતુમાયે નકારી શકાય તેમ નથી ધૂમકેતુના પાત્રોમાં વારંવાર જે દેખાય તે કશાય માટેની ધૂન યા વળગણ યા ગાંઢપણ તેમની બહુ પ્રશંસક વાર્તાઓમાં મુખ્ય લક્ષણ બનીને આવે છે તેમની પોસ્ટ ઓફિસ વાર્તાનો અલિડોસો જે પુત્રી પ્રેમનો શિકાર બનેલો છે તો તેમની બીજી વાર્તા ઝુમ્મોભિસ્તી જે પશુ પ્રેમનો શિકાર બને છે એમની ત્રીજી વાર્તા જન્મભૂમિનો ત્યાગ જેનો જેનું પાત્ર મોચી એ પણ અને એ સાથે જ એમની પછીની વાર્તા ભૈયા જે ભૂમિ પ્રેમના ભોગ બનેલા પાત્રો છે ધૂમકેતુમાં આમ કેટલાક થીમ રિકરન્ટ જણાય છે એટલે કે વિષય વસ્તુ વારંવાર આવર્તિત થાય છે ધૂમકેતુની વાર્તાકાર તરીકેની ખૂબી એ જણાય છે કે સમકથા વસ્તુને પણ તેઓ વિભિન્ન વાર્તાઓની આકૃતિઓમાં ઢાળી શકે છે જોકે ભૈયા દાદા અને જન્મભૂમિનો ત્યાગ બંનેમાં પ્રેમ કેન્દ્ર સ્થાને છે છતાં તેમની માવજતની નીતિ એક જ વિષય વસ્તુની બે કૃતિઓ આપણને મળે છે મેન્ડરિઝમ ધૂમકેતુમાં ખાસું જણાય છે છતાં તે રસાત્મકતાની ભિન્નતા ઊભી કરી શકે છે એ મહત્વનું છે એમની પાત્ર સૃષ્ટિની ખાસિયત એ છે કે અભણ કે ગરીબ અને શ્રમજીવી વર્ગના પાત્રોમાં પણ હૃદયની ઉચ્ચ ભાવના અને માનવીયતાના પૈગંબરી સંસ્કાર વ્યક્ત થતા હોય છે ભાવના કેન્દ્રી એવા તેમના પાત્રો સમાજના શેષ ભાગથી જાણે વિખુટા પડી જાય છે સમાજની સામે મુકાઈ જાય છે એક તરફ લાગણીશીલ પાત્રો અને બીજી તરફ કઠોર સમાજ એ રીતનું સન્નિધિકરણ એમની ઘણી ખરી વાર્તાઓમાં આકૃત થયેલું જોઈ શકાય છે સમાજની સપાટીથી જુદી સપાટીએ જીવતા ધૂમકેતુના પાત્રો મળે છે આ પાત્રો સમાજની કઠોર શાસન ધુરા સાથે જજુમે છે ક્યારેક જીતે છે તો ક્યારેક હારે છે અને મોતને પણ વાલું કરે છે તેથી તેમની પ્રખ્યાત કૃતિઓ કરુણાંત બની છે નગર સંસ્કૃતિના આક્રમણ સામે ગ્રામ્ય સંસ્કૃતિનું આક્રમણ ગોવિંદનું ખેતર જેવી કૃતિમાં તે વ્યક્ત થાય છે ધૂમકેતુએ વ્યંજનાનો ધ્વનિનો સૂચનાત્મકતાનો સાંકેતિક નિરૂપણનો ખાસો મહિમા હોવા છતાં તેઓ પોતે જ એનો મહિમા જાણે અજાણે ઘટાડવામાં નિમિત્ત બન્યા છે એમની એકથી વધુ કૃતિઓ ટિપ્પણીઓ સમજૂતીઓ અને પ્રવચનોથી શિથિલતાનો ભોગ બને છે ભાવોને સૂચવવાને બદલે સઘન બનાવવાને બદલે તેનું વિશ્લેષણ અને પિષ્ટપેશણ એમને હાથે થતું હોય એવું લાગે છે તેથી સુગ્ન ભાવકને તેમાં ક્લેશનો અનુભવ થાય છે બધું સમજાવવા બેસવાની ઉપદેશક યા ભૂમિકા એ રીતે ભજવે છે પરિણામે કૃતિઓ ચિંતનના ભારથી તૂટી પડે છે ભાવકને મેલોડ્રામાનો અનુભવ કરાવે છે તેમનું ચિંતન આભાસી ભભક અને ગાંભીર્યમાં સરી પડે છે કવિતા વેડાનું ભયસ્થાન પણ એમની રચનાઓને ખાસ નડ્યું છે જેના માટે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ કહે છે કે તેવા અસ્પર્શ વર્ણન અને શૈલીની બાહ્ય ભવકના એકથી વધુ નમૂનાઓ ધૂમકેતુની વાર્તાઓમાંથી જેમ જેમકે એમની આંખોમાં નીલાકાશ જેવું અતલ ઊંડાણ હતું હૃદય આકાશ જેવું નિહસીમ હતું સ્વતંત્રતા રખડતી વાદળી જેવી અને ઉર્મી સંધ્યાના રંગો જેવી તો કલ્પના અકલ વિહારી વિહંગમ જેવી એની સાથે વાત કરનારે શબ્દને સમજવા કરતાં વાતાવરણને પકડવા તૈયાર રહેવું જોઈએ એની ઘણી વાતો બાલિશતાની સીમ જેવી હતી એની બાલિશતાની સીમા તત્વના છેડા જેવી હતી એનો તત્વજ્ઞાનનો છેડો સૌંદર્ય સૃષ્ટિની શરૂઆત જેવો હતો એની સૌંદર્ય સૃષ્ટિની શરૂઆત આત્માભિમુખ સીડીના પ્રથમ સોપાન જેવી હતી આ મત ધૂમકેતુની વાર્તા વિશે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે આપ્યો છે તો ધૂમકેતુ એ એક જગ્યાએ કહ્યું છે કે કરુણ અંતથી કલાનું સ્વરૂપ સચવાય છે એ માન્યતા પણ અર્ધ સત્ય કે અસત્ય રજૂ કરે છે પોતાની આ માન્યતાને સાર્થક કરવા માગતા હોય તેમ ધૂમકેતુએ હળવી તેમજ હાસ્ય રસિક વાર્તાઓ પણ લખી છે જેમાં હતા ત્યાં ને ત્યાં તથા એક ટૂંકી મુસાફરીનો પૂર્વાર્ધ ગણાવી શકાય તેમ છે ધૂમકેતુની સાથે જ લેવાતું નામ એવા ગાંધીયુગના બીજા સમર્થ વાર્તાકાર દ્વિરેફ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક જેમના નામમાં બે ર આવતા હોવાથી તેમનું ઉપનામ દ્વિરેફ રાખ્યું છે અને દ્વિરેફની વાતો ભાગ એકથી થી ત્રણ તેમણે આપ્યા છે ધૂમકેતુ સાથે અનાયાસે જ દ્વિરેફની તુલના થાય એમ છે કેમ કે ધૂમકેતુની ભાવના પ્રધાન વાર્તાસૃષ્ટિ ક્યારેક અતિરંજિતતામાં સરી પડતી હતી દ્વિરેફે ઉર્મી નિરૂપણ કર્યું છે પણ ઉર્મિશીલતામાં સરી પડ્યા નથી લાગણી દાખવી છે પણ લાગણી વેળા કર્યા નથી ભાવ આલેખ્યા છે પણ ભાવુકતાને વશ થયા નથી પરિણામે ધૂમકેતુની વાર્તાઓમાં અનુભવાતું પોચિટતાનું વાતાવરણ દ્વિરેફમાં સંયત અને ઘૂંટાયેલું બને છે વળી ધૂમકેતુમાં જે અફવાદરૂપ હતું તે હાસ્ય વિનોદનું તત્વ દ્વિરેફની વાર્તામાં પ્રચુર પ્રમાણમાં વિકસે છે તેમની જક્ષિણી વાર્તા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે દ્વિરેફના પાત્રો વિદગ્ધતામાં રાજે છે જ્યારે ધૂમકેતુના પાત્રો મુગ્ધતામાં રાજે છે અને બીજી દ્વિરેફની બીજી લાક્ષણિકતા હાસ્ય કટાક્ષની છે જક્ષિણી ઉપરાંત સરકારી નોકરીની સફળતાનો ભેદ જેવી ઔક્તિક શૈલીએ લખાયેલી રચના એનું ઉદાહરણ છે તેમની વાર્તા કલાનો હૃદયગમ્ય ઉન્વેષ મુકુંદરાયમાં પ્રગટ થાય છે તો એની વાર્તા આ પ્રમાણે છે કે ગરીબ બ્રાહ્મણ પરિવારની આ કથા ઘણા વિવેચકોને મુખે જૂની નવી પેઢીના અંતર અને સજન્ય સંઘર્ષની કથા તરીકે વર્ણવાય છે અને વખાણાઈ પણ છે આકૃતિનું બળ બે પેઢી વચ્ચેના સંઘર્ષો નથી પણ રઘુનાથની મનોવ્યથા અને આઘાતની લાગણીનું આદિથી પરાકાષ્ટા સુધીનું ક્રમશઃ થતું નિરૂપણ છે દ્વિરેફ ધીમે ધીમે રઘુનાથની મનોવ્યથા જે રીતે ઘૂંટે છે વળ ચડાવે છે અને પરાકાષ્ઠાએ પહોંચાડે છે તે નિર્વહણ નીતિમાં તેની વાર્તા કલાની તમામ શક્તિ પ્રગટ કરે છે એક તો એમાં કોલેજમાં ભણતા મુકુંદરાયના આગમનનો તાર બીજું મળે છે તાર આવવાથી હર્ષજન્ય વ્યવસાયમાં પડેલા રઘુનાથ ભટ્ટ અને વિધવા ગંગાના પાત્રો એ બે ઉત્સાહપૂર્વક વાતાવરણના ચિત્રો અને ત્રીજું મળે છે મુકુંદરાયનું થતું આગમન અને તે સાથે જ શરૂ થતું તોછડું વર્તન જ્યારે ચોથું લક્ષણ મળે છે રઘનાથ ભટ્ટની પુત્ર માટે રાખેલી સઘળી આશાઓના ભાંગી પડવાની થતી શરૂઆત અને પાંચમું લક્ષણ મળે છે ધમાચકડી મચાવી મિત્રો સાથે જ શહેરમાં પાછા ચાલી જતા મુકુંદરાયની વિદાય સાથે રઘનાથનું સંપૂર્ણપણે ભાંગી પડવું આ પાંચ તબક્કાઓમાં રઘનાથ ભટ્ટ જ કેન્દ્રમાં છે મુકુંદરાય તો તેની વિદાય માટેનો આલંબન વિભાવ કારણ બને છે વાર્તા એ રીતે જોઈએ તો પુત્રની ઉચ્ચખલનતાથી આઘાત પામેલા પિતાની વેદનાની સામાન્ય કૃતિ બની જાય પણ લેખકે રઘુનાથ ભટ્ટની વ્યથા વેદનાને વિમર્શાના દેરાની આડકથા સાથે સાંકળી લઈને એક સુંદર નિદર્શના પ્રયોજીને સુંદર પ્રકરી વડે સુંદર પ્રતિરૂપ યોજીને સબળ વસ્તુ સહસંબંધક યોજી આપ્યું છે અત્યાર સુધી વળતાતી વાર્તાની સામાન્યતા અથવા વિષયની સામાન્યતા આ પ્રકરીને કારણે જ અસામાન્ય બની રહી છે પુત્રના વર્તનથી આઘાત પામેલા રઘનાથનું મૂંગા મૂંગા જમીનના કોઈ એક જ બિંદુ તરફ તાકી રહેવું એ એમની અર્થગૂઢ વ્યથાનું તગતગતું ચિત્ર દ્વિરેફે અદ્ભુત સામર્થ્યથી આલેખ્યું છે મનોવૈજ્ઞાનિક અભિગમ અને અસંપ્રજ્ઞાત માનસ વિશેની સમજ ત્રીસીના એ અરસામાં નવા કહેવાય એવા હતા છતાં એમની નવો જન્મ જેવી કૃતિમાં જમકુનું પાત્ર મહાન તો લેખક આવી મનોવૈજ્ઞાનિક સમજ દાખવી શક્યા છે એ નોંધપાત્ર ગણાય છે તેમની એક પ્રશ્ન વાર્તામાં પણ મનોવૈજ્ઞાનિકતા પાયામાં રહેલી જણાય છે ડિટેક્ટિવ રીતિની કૃતિઓ પણ દ્વિરેફે ઠીક ઠીક પ્રમાણમાં આપી છે વાર્તાકાર તરીકે દ્વિરેફની સિદ્ધિઓ ધૂમકેતુની ભાવુકતાની પડશે મુકાવાથી વધુ પ્રભાવક બની રહી છે તેમ છતાં તેમની કૃતિઓ અનેકવાર નિરર્થક પ્રસ્તાર વકીલાતને છાજે એવી દલીલો શુષ્કતા પાત્રની અતિવિદગ્ધતા ઇત્યાદિ લક્ષણો પણ દાખવે છે દ્વિરેખની વાર્તા કલાના જમા પક્ષ સાથે જ આ પક્ષનો પણ વિચાર તટસ્થ અભ્યાસી તરીકે આપણે કરવો જોઈએ ગાંધીવાદી દર્શનથી પ્રેરિત થતા પાત્રની વૈયતિકતાને કેન્દ્રમાં રાખી ખેમી વાર્તા પણ અભ્યાસીઓને રસપ્રદ જણાય તેવી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધારક યુગની વાર્તા અને પંડિત યુગની વાર્તાનો વિગતે અભ્યાસ કર્યો તો હવે આપણે ગાંધીયુગના અન્ય સર્જક જેવા કે સુંદરમની વાર્તા કલા વિશે અભ્યાસ કરીએ તો મેઘાણી અને દ્વિરેફ સાથે જ નામ લેવાતું ગાંધીયુગને પોતાનો પ્રભાવ પાથરવા માંડેલો પણ ત્યારે તેની શરૂઆત હોવાથી અહીં તહીં તે પ્રભાવ દેખાતો તે સિવાય હજુ દ્રઢમૂલ થયો ન હતો સુંદરમે વાર્તાકાર તરીકે ત્રિશુળ ઉપનામે ખોલકી અને નાગરિકાથી માંડીને છેક તારીણી સુધીના સંગ્રહોમાં વાર્તાના એકથી વધુ રૂપો પ્રગટાવ્યા છે તેમની વાર્તા કલા અનેક ધારાઓમાં વહી છે ગાંધીયુગના પ્રશ્નો દિનજન વાત્સલ્ય વ્યક્તિત્વનું નિરૂપણ સમાજલક્ષિતા અને છેલ્લે આધ્યાત્મિકતા આ બધું જ એમની વાર્તાઓમાં વિવિધ ગતિરીધિ ધારણ કરીને પ્રગટે છે તેમની પ્રારંભિક રચનાઓમાં નર નારી સિંહ કૂતરા વગેરેમાં નિમ્ન સ્તરના પાત્રોમાં રહેલી લાગણીઓની ઉત્કટતા વ્યક્ત થઈ છે પ્રસંગોનું આયોજન સન્નિધિકરણના પ્રયોગો નાટ્યાત્મક વક્રતાઓ ઠેર ઠેર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે તેમની ખોલકી રચના ચંદન અને તેનો ધણી વિરોધામુખ સન્નિધિકરણને ટેકનિકને લીધે આકર્ષક બની છે પ્રથમ પુરુષ એક વચન એટલે કે પાત્ર કે લેખકના મુખે મેં કે હુંથી એનું નિરૂપણ થતું હોય એવા કથન કેન્દ્રથી નિરૂપણ પામી છે રચના નીતિની વિશેષતા બની રહી છે ઉડિયન અને મિનબિયાસીની રચનાઓ કંઈક પ્રસ્તારી બની હોવા છતાં પ્રસંગ અને પાત્રના સમાંતર વિકાસને કારણે બની રહી છે પ્રવાસ તો તેમની દલિત પીડિત સમાજ અને તેની સાથે ધનિક વર્ગને મૂકીને આગળ ધપતી હોવાથી ઉઘાડી પ્રચારાત્મકતા ધરાવે છે પણ એમની નબળી વાર્તાઓને બાદ કરતા માને ખોળે અને માજાવેલાનું મૃત્યુ જેવી સઘન રચનાઓ ગુજરાતી વાર્તા સાહિત્યના ઇતિહાસમાં નોંધપાત્ર અને સીમાચિહ્નરૂપ રૂપ બની રહી છે કટાક્ષ એ ગુજરાતી ટૂંકી વાર્તાનું સુધારેક યુગથી ચાલી આવતું વાર્તાનું અંગ છે લગભગ તમામ વાર્તાકારોએ હાસ્ય કટાક્ષ વિનોદ વ્યંગ્યની વાર્તા લખી છે તો સુંદરમની નાગરિકા એનો સુંદર નમૂનો છે નાગરિકાના અવતરણોને કટાક્ષ વડે તેમણે અહીં ચિતર્યા છે તે જ પ્રમાણે તારીણી જેવા તેમના આછોતરા વાર્તા સંગ્રહમાં લાગણીના બળવાન ઉન્મેષો અનુભવાતા નથી લાગણીનું સ્થાન ગોઠવણીએ લીધું છે આમ છતાં તેમની તેમનો વાર્તાકાર તરીકેનો યશ તો માને ખોળે અંબા ભવાની ખોલકી માઝા વેલાનું મૃત્યુ જેવી ચિરંજીવ અને કલાત્મક કૃતિઓ પર નિર્ભર છે માઝા વેલાનું મૃત્યુ એ એમની ઉત્તમ કહી શકાય એવી રચના ગુજરાતી વાર્તા સાહિત્યને મળે છે માઝોવેલો જ્યારે મૃત્યુ પામે છે તો એનો જે વારસો સંસ્કાર વારસો જે છે એ વના સિવાય કોઈનામાં ઉતરેલો તેને જણાતો નથી અને વનાનું પરાક્રમ પેખીને એ સંતોષથી મરે છે ત્યારે તેનું દૈહિક મૃત્યુ નથી થતું તેનો સંસ્કાર સાથે સંસ્કાર વારસો વનામાં સંક્રાંત થઈ ચૂક્યો હોવાથી તે સંસ્કાર વારસાનું મૃત્યુ થતું નથી તો વનામાં જળવાઈ રહેવાનો તેને આનંદ છે એવા અર્થઘટનને કારણે મૃત્યુ શબ્દ પછી પ્રશ્નચિહ્ન મૂકી શકાય અને જવાબમાં કહી શકાય કે માજાના દેહનું જ મૃત્યુ થાય છે સંસ્કારનું નહીં તો વિદ્યાર્થી મિત્રો આટલા અભ્યાસ બાદ તમે તમારી પ્રગતિ ચકાસો જેના માટે હું તમને અહીંયા થોડા પ્રશ્નો આપું છું પહેલો પ્રશ્ન છે સુધારક યુગની વાર્તાનામી કૃતિઓના ત્રણ લક્ષણો જણાવો બીજો પ્રશ્ન છે પંડિત યુગમાં વાર્તા ક્ષેત્રે પ્રદાન કરનાર સામયિકના નામ લખો ધૂમકેતુ પૂર્વેની વાર્તા સાહિત્યની કૃતિઓનો ટૂંકમાં પરિચય આપો મુકુંદરાય વાર્તાની ખૂબીઓ સ્પષ્ટ કરો અને છેલ્લો પ્રશ્ન છે સુંદરમની જાણીતી વાર્તાઓના નામ આપો તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે ફરી પાછા કોઈવાર ટૂંકી વાર્તાના વિકાસ વિશે વિસ્તૃત માહિતી સાથે મળીશું આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્ત